ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ આકારો અને જગ્યા, અંદર અને બહાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા શું ચિત્ર બતાવે છે? તો કે એક અરબ અને તેનો ઊંટ. શિયાળાનો દિવસ હતો. અરબ ઊંટ પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુને બાંધ્યો અને તેની અંદર ગયો. કોણ ગયું વિદ્યાર્થી મિત્રો? તો કે અરબ. હવે ઊંટને બહાર રહેવા દીધો. ચાલો વિદ્યાર્થીઓ શું કહે છે અહીંયા? તો કે બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડુક અંદર લાવું? એવું કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? ઊંટ કહે છે. બરાબર છે, અંદર લાવવાનું કહે છે. તો શું કહે છે અહીંયા તંબુ? અહીંયા શું કહે છે અરબ? હા, તું તારી ડોક અંદર લઈ લે. એવું કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે અરબ છે એ એવું કહે છે કે હા, તારી ડોક જે છે એ અંદર લઈ લે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જોઈએ તો કે બહાર ઊંટ એવું કહે છે, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઈ લઉં? અરબ એવું કહે છે કે હા, તું તારા આગળના પગ અંદર લઈ લે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી ઊંટ પાછું એવું કહે છે કે બહાર તો ખૂબ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? અરબ પાછું શું કહે છે? અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. અહીંયા શું કહે છે? તો કે એટલે ઊંટ એવું કહે છે એટલે હું અંદર આવું છું અને તેને બહાર જાઉં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અહીંયા શું વાત કરવામાં આવી છે? તો કે ઊંટ, અરબ અને તંબુ આ ત્રણેયની વાત કરવામાં આવી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમે આ ટેક્સ્ટ બુકમાંથી એટલે કે પાઠ્યપુસ્તકમાંથી જોઈ આ વાર્તાના જે ચિત્રો છે તે જોઈ લેજો. બરાબર છે?